હળવદના કવાડિયા ગામે વન વિભાગે આખો વિસ્તાર ખાલી કરવા આદેશ કરતા ગ્રામજનોમાં ફફડાટ. રેન્જ ફોરેસ્ટ ઓફિસરે સલાટવાસમાં મકાન અને મંદિર પાડી દેવાનો ઓર્ડર હોય ત્યારે વિસ્તાર ખાલી કરવા આદેશ આપતા મામલતદારને રજૂઆત કરવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર, હળવદ. વસવાટ છે જે જમીન કવાડીના ખાતેદાર પણ છે અને રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ બધું ધરાવે છે અને સરકારશ્રીના નિયમ પ્રમાણે અહીંયા એ કાયદેસર રહે છે. હવે વર્ષો પહેલાં, એટલે 32 વર્ષ પહેલાં અમારા ગામના સરપંચોએ ગામના બસ જંગલ ખાતા હોય એવું કહેવામાં આવેલું કે આ ગામનો વિકાસ થશે, જંગલમાં જમીન આપો. એ વખતે એવી ખરાઈ કરવામાં નહોતી આવી કે આ લોકોને અહીંથી દૂર કરવામાં આવશે. ત્યારે અજાણમાં રાખી અને અમારા ગ્રામ પંચાયતના સરપંચ પાસેથી ગ્રામ ઠરાવ લઈ અને પૂરેપૂરી જમીન સંપાદિત કરી લીધી. તો સંપાદિત કરી એના સામે અમને કોઈ તકલીફ નથી, પણ આ લોકો જે જંગલ પહેલાંના રહે છે તો અમને કાલે અધિકારીશ્રી આવી એમના મકાન પાડવા માટેના પ્રયત્ન કર્યા, અમે એમને રોકવા માટેના, સમજાવવા માટેના પ્રયત્ન કર્યા, પણ જે કંઈ થવાનું હોય એ ન થાય અને આ લોકોનો ઘરબાર વગરના ન થઈ જાય. એક પેઢી કમાય ત્યારે મકાન બનતું હોય. તો સાહેબ, અમારી રજૂઆત એ છે કે આ લોકો તમે જોઈ શકો છો કે આ નાના નાના બાળકો, સ્ત્રીઓ 250 થી 300 માણસની વસ્તી છે અને આ સાથે અમે ગ્રામ પંચાયતના લેટરો પણ આપેલા છે. આમના માટે સરકારશ્રીએ, અધિકારીશ્રીઓએ બેસી અને આમને અમારે એમને રેગ્યુલર કરી આપે અને એના માટે કદાચ સરકારશ્રીને કે જંગલ ખાતાને બીજી જમીન જોઈતી હશે તો ગ્રામ પંચાયત દ્વારા જે જમીન સરકાર વસવાટ માટે કપાણી છે એથી 1.5 જમીન આપવા માટે અમે ખાતરી આપી છે. આવી અમારી રજૂઆત છે. તો આનો અવાજ પત્રકાર મિત્રો, સરકારના કાન સુધી પહોંચાડો અને ગરીબ લોકોની વારે મદદ થાય એવા પ્રયત્ન કરે એવી અમારી આશા અને અપેક્ષા છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.